બનાસકાંઠા જિલ્લાની સબ જેલો જાણે હવે સુરક્ષિત ન રહી હોય તેમ ક્યારેક જેલોમાંથી મોબાઈલ ફોન પકડાય છે તો ક્યારેક કેદીઓ જેલમાંથી ફરાર થઈ જાય છે. ત્યારે એકવાર ફરી ધાનેરાની સબ જેલમાંથી ત્રણ કેદી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. પરંતુ આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં ત્રણેય કેદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પરંતુ આ ઘટનાએ જિલ્લાની જેલની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. જિલ્લાની સબજેલમાં સજા કાપી રહેલા કેદીઓ માટે જિલ્લાની આ સબજેલ કેટલી સુરક્ષિત છે તેની પર ફરી એકવાર સવાલ ઊભો થયો છે. અગાઉ ધાનેરાની સબજેલમાંથી મોબાઈલ પકડાયા બાદ હવે તો ત્રણ આરોપી જેલમાંથી ફરાર થઈ ગયા છે. આ ત્રણ આરોપીઓ મારામારી, ચોરી, નાર્કોટિક્સના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ હતા. ધાનેરાની જેલમાંથી ફરાર થનારા આરોપીઓ વાવ તાલુકાના સણવાલ ગામનો અશોક દેવીદાસ સાધુ, ધાનેરાના શિવનગર વિસ્તારનો પિન્ટુ મફાભાઈ ગલચર અને શિયા ગામનો નરપત રાજપૂત છે. ત્રણેય કેદીઓને ગઈકાલે નિયમ મુજબ સાંજે ખોરાક આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ત્રણેય આરોપીઓ જેલના સેલની બહાર આવીને ગેલેરીમાં જમતા હતા અને બાદમાં જેલના ગાર્ડ દ્વારા આ કેદીઓને અંદર લઈ જવા માટે પ્રવેશ કર્યો ત્યારે આ ત્રણેય કેદીઓ ત્યાં જોવા મળ્યા ન હતા. જેની તપાસ કરતા જેલના સંડાસ અને બાથરૂમના ઉપરના ભાગની જાળીના સળિયા કાપેલા નજરે પડ્યા હતા અને આ ત્રણેય જણા સળિયા કૂદીને જેલની પાછળના ખુલ્લા મેદાનમાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટના બનતા તાત્કાલિક જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાએ ફરાર કેદીઓને શોધવા માટે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સોશિયલ ઓપરેશન ગ્રુપની બંને ટીમોને રાતોરાત આ કેદીઓને શોધખોળ માટે કામે લગાવી દીધી હતી. ત્યારબાદ આ ઘટનાને પગલે આજે સવારના સમયે ધાનેરા સબજેલના જેલર, સ્થાનિક પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ જેલની મુલાકાતે પહોંચ્યા હતા અને જેલની ચૂક વિશે નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આ ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે રાતોરાત નીકળી ચૂકેલી બંને ટીમોએ આ ત્રણેય આરોપીને રાજસ્થાની સરહદને અડી આવેલા ધાનેરા તાલુકાના શિયા ગામમાં આ આરોપીઓ છુપાયેલા હોવાની હકીકત મેળવી આ ફરાર કેદીઓને ઝડપી પાડ્યા હતા. ધાનેરા તાલુકાના શિયા ગામનો નરપત ઉર્ફે નપિયો રાજપૂત સબજેલમાં અગાઉ પાઇપલાઇનનું સમારકામ કરવા માટે આવેલા પ્લમ્પરની આરી તૂટી જતાં તેનો ટુકડો ચોરી છુપાવી દીધો હતો અને તે આરીનો ટુકડો અને માથામાં લગાવવાના તેલની મદદથી જેલના સળિયો કાપ્યો હોવાનું હકીકત સામે આવી છે. આ ઘટનાને પગલે ધાનેરા પોલીસ મથકના એએસઆઈ અમરતભાઈ ફરિયાદી બની આ ફરાર કેદીઓ સામે ગુનો દાખલ કરાવ્યો છે. ધાનેરા પોલીસ મથકના અગાઉ ફરજ બજાવી ચૂકેલા પોલીસ કર્મીઓની મદદના આ ફરાર કેદીઓ ઝડપી પાડવા ખૂબ જ ઉપયોગી સાબિત થતાં જિલ્લા પોલીસ વડાએ પણ આજે ધાનેરા પોલીસ મથકની મુલાકાત લઈ આવા પોલીસ કર્મીઓની કામગીરી બિરદાવી હતી.